સંબંધો થયા શર્મસાર, પિતાએ પુત્રીને જ પીંખી, માતાએ દીકરીને દાંટી દીધી. શબ્દો સાંભળતા જ ઘૃણા થાય, પણ આવા કિસ્સાઓ સમાજને શર્મમાં મૂકી રહ્યા છે. પહેલી ઘટના છે સુરતની. અમરોલી વિસ્તારમાં એક રિક્ષા ચાલક પોતાની જ દીકરીનો દેહ પાછલા 5-5 વર્ષથી ચૂથતો હતો. ભોગ બનનારી દીકરીની માતાનું 4 દિવસ પહેલા જ નિધન થયું અને બાળકી તેના મામાના ઘરે પહોંચી. આ દીકરી મામાના ઘરે સતત રડતી હતી. પહેલા તો સ્વજનોને લાગ્યું કે માતાના શોકમાં દીકરી વિલાપ કરી રહી છે, પરંતુ દીકરીને માતાને ગુમાવવાના દુઃખની સાથે પિતાના પિશાચી વર્તનનો પણ એટલો જ આઘાત હતો. પિતા પોતાની દીકરીને લેવા માટે મામાના ઘરે પહોંચ્યો તો દીકરીએ રડતા રડતા સાથે આવવાનો ઇનકાર કર્યો અને પોતાના મામાને પિતાની હેવાનિયતની કહાની કીધી. આ વાત સાંભળીને સૌ સગા સંબંધીઓના પગ તળેથી જમીન સરકી ગઈ. દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાય અને બળાત્કારી પિતાને જેલ હવાલે કરી દેવાયો છે. 4-1 વર્ષ પહેલાં એમનું એમનું સતામણીએ તેમજ દુષ્કર્મ કરવામાં આવેલું હતું. ભોગ બનનારી માતાનું થોડા દિવસ પહેલાં જ અવસાન થયેલું છે અને જેને ગઈકાલે જાણ થતાં અમરોલી પોલીસને પીડિતાને ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને તેના પિતાની ધરપકડ કરેલી છે. આગળની તપાસ હાથ ધરેલી છે અને બળાત્કારની સાથે સગીર વયની હોવાને કારણે પોક્સોની કલમ પણ લગાડવામાં આવેલી છે. હવે વાત એક માતાએ નેવે મૂકેલી મમતાની. વાત છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની. અહીં એક નવજાત બાળકી મળી આવી. જીવતી બાળકીને દાંટી દેવાઈ હતી. બાળકીને તો બચાવી લેવાય, પરંતુ આ બાળકીને તેની જ સગી જનેતાએ દાંટી દીધાનું સામે આવતા જ લોકો અચંબામાં મુકાઈ ગયા. પહેલા એવા સમાચાર હતા કે મજૂરી કામ કરતી એક મહિલાને ત્રીજા સંતાન તરીકે બાળકીનો જન્મ થયો અને જન્મ બાદ બાળકીને મૃત સમજીને જમીનમાં દાટી દેવાય. પરંતુ સ્થાનિકોનો દાવો છે કે પરિવારમાં સતત ત્રીજી પુત્રી અવતરી હોવાથી માતાએ આવું કૃત્ય કર્યું હતું અને ત્યારબાદ આ માટે બાળકી મૃત હોવાની વાત ફેલાવાય. હાલ તો બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ આ કિસ્સાએ ફરી એકવાર માતાની મમતા સામે સવાલો ઊભા કર્યા છે. કોઈ તરત અહીંયા અમારા ગ્રુપ સાથે આવ્યા અને બાળકીને અમે બાળકીને સારવાર આપવા માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એને સારવાર પૂરી પાડવામાં આવી. એક માતા છે, બીજો પિતા. જેમણે જન્મ આપ્યો એમણે જ જીવન ઝેર કરવાનો પ્રયત્ન કર્યો. સમાજની આ વરવી વાસ્તવિકતા છે. આ કિસ્સાઓમાં કશું જ નવું નથી. આવી અનેક ઘટનાઓ બનતી રહે છે. બસ આ ઘટનાઓ જાહેર થઈ ગઈ છે. સમાજ માટે આ ઘટના લાંછન છે, પણ આપણી આસપાસ પણ આવું જ બનતું રહે છે. સમાજ કઈ દિશા તરફ ધકેલાઈ રહ્યો છે તે હાલ સમજવું અઘરું પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9.